કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 8 વિષય ગણિતનો ચેપ્ટર નંબર 9મો છે, બેઝિક પદાવલી અને નિત્યસમ, તેમનો સ્વાધ્યાય 9.5નો ક્વેશ્ચન નંબર 8 અને આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન આપણે જોવાના છે. આ ક્વેશ્ચન આખા ચેપ્ટરમાંથી થોડોક અટપટો છે, ભૂલો પડે એવો છે. તો આપણે દરેક દાખલાને વ્યવસ્થિત રીતના ડિટેલમાં સમજશું. તમે સમજતા જાજો અને કાંઈ પણ ભૂલ પડે તો એમને સુધારતા જાજો. ખાસ કરીને ભૂલ ન પડે આ દાખલામાં, એના માટે તમારે આ દાખલાઓને 4-5 વખત મોઢે ગણી અને રિવિઝન કરવાનું છે. આ દાખલાને એટલે કે માત્ર ને માત્ર ક્વેશ્ચન નંબર 8 જ થોડોક અટપટો છે એટલા માટે. ઓકે, જે દાખલા તમને વ્યવસ્થિત સમજાઈ જાય તે તમે મને કોમેન્ટ બોક્સમાં ડન લખીને જણાવજો. દાખલા તરીકે પહેલો દાખલો વ્યવસ્થિત સમજાવવાનો છે તો 1 કરીને ડન લખીને જણાવજો, બીજો સમજાવવાનો છે તો 2 કરીને ડન લખીને જણાવજો. બધા જ દાખલા સમજાઈ જાય તો વ્યવસ્થિત રીતના ઓલ લખી અને ડન કરી અને તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે મારા વિદ્યાર્થીઓને સમજાય છે કે નથી સમજાતો. અને જે વસ્તુ નથી સમજાની તેની ક્વેરી પણ મારે જ સોલ્વ કરવાની છે, તો શું નથી સમજાવવાનું તે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. વિડીયોને ખાસ લાઈક કરજો. ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઈક કરો તથા આ વિડીયોને તમારા મિત્ર પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો સરસ રીતના તમામ દાખલા સમજવાની કોશિશ કરીએ. મિત્રો, આપણી સમક્ષ આવી ચૂક્યો છે દાખલા નંબર 8. એમની રકમ જોઈએ અને એની અંદર પેટા 4 દાખલા આપેલા છે. આ 4 દાખલાઓ આપણે ગણશું. રકમ જોઈ લઈ તો કે આવું સૂત્ર આપણે નિત્યસમની થિયરીમાં ભણ્યા હતા કે અહીંયા એક્સ વધતા એ, એક્સ વધતા બી, એટલે કે ટૂંકમાં આ જગ્યાએ સરખો આંકડો હોય, અહીંયા આપણે અલગ આંકડો એટલે કે અલગ ચલ હોય, બરોબર બે જગ્યાએ. તો એક્સ વધતા એ અને એક્સ વધતા બી નું સૂત્ર ભણ્યા હતા કે એક્સ નો વર્ગ વધતા એ બી ગુણ્યા એક્સ વધતા એ ગુણ્યા બી, આ સૂત્રનો ઉપયોગ કરી અને આમાં કિંમત શોધવાની છે. ચાલો તો શોધીએ કિંમત. એમાં આપણી સમક્ષ આવી ચૂક્યો છે પેલા નંબરનો ક્વેશ્ચન. તો સૌપ્રથમ આપણે દરેક દાખલામાં આ મુજબનું પદ બનાવવું પડશે, એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી મુજબનું પદ બનાવવું પડશે. તો 103માં હું આ રીતના લખી શકું કેમ? તો કે 100 વધતા 3, વચ્ચે ગુણાકારની નિશાની છે તો ગુણાકારની નિશાની કરું. 104ને હું આ રીતના લખી શકું 100 વધતા 4. હવે જોઈ લ્યો આ સરખું, અહીંયા એ અને અહીંયા બી એટલે અલગ અલગ. તો આપણું જે સૂત્ર છે તે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈશું. ઓકે, તો ચાલો મૂકીએ કિંમત. તો કે શું હતું સૂત્ર જોતા જાજો. તો કે પહેલા એક્સ વર્ગ બરોબર, પછી એ વધતા બી ગુણ્યા એક્સ અને પછી એ બી. હાલો એક્સ વર્ગ, હવે અહીંયા હું કહી દઉં આને એક્સ કહી દઉં, બરોબર આને એ કહી દઉં, આને બી કહી દઉં. હાલો આપણું સૂત્ર અહીંયા સાઈડમાં હું લખી દઉં કે એક્સ વધતા એ, એક્સ વધતા બી નું સૂત્ર છે એક્સ વર્ગ વધતા એ વધતા બી એક્સ વધતા એ બી. આ રકમમાં જ આપેલું છે સૂત્ર, આ સૂત્ર એ મુજબ જ આપણે કિંમત મૂકવાની છે. તો હાલો પેલા એક્સ વર્ગ, એક્સ શું છે? તો કે 100 એક્સ છે, એટલે એક્સ વર્ગ વધતા એ વધતા બી, એટલે એ 3 બી 4. તો કાઉસમાં લખો એ વધતા બી, એને ગુણ્યા એક્સ છે એટલે આ એક્સ એટલે આપણો 100, એને ગુણ્યા કરી દો 100 વધતા એ ગુણ્યા બી. અહીંયા મેં આવી રીતના અહીંયા એક્સ એ એક્સ એ આપણને સહેલું પડે એટલે લખ્યું છે એ ગુણ્યા બી, એ એટલે 3 ગુણ્યા બી એટલે 4. તો કાઉસમાં લખી દો એ ગુણ્યા બી એટલે કે 3 ગુણ્યા 4. 100 નો વર્ગ, 2 મીંડા નો વર્ગ, 4 મીંડા, ડબલ મીંડા કરી દેવાના વર્ગમાં, બરોબર. હવે જોજો 4 તેરી 12 અને 12 ગુણ્યા 100 એટલે કે 12 ની પાછળ, અહીંયા સોરી ગુણાકાર નથી સરવાળો છે હો, તો સરવાળો કરવાનો 4 વધતા 3 7 અને 7 ગુણ્યા 100 700 વધતા 4 3 12. હવે આમનો સરવાળો કરી દો તો સરવાળો સહેલું છે 10 700 અને 700 માં 12 એટલે 10 7 12. કેટલું આવશે? 10712. આનો થઈ જાય આ સરવાળો. ઓકે, તો અહીંયા દાખલા નંબર પહેલો પૂરો થઈ જાય છે. જો તમને પહેલો દાખલો સમજાવવાનો છે તો 1 કરીને ડન લખીને કોમેન્ટ બોક્સમાં જણાવો.
હાલો જોઈ લઈ બીજો દાખલો. બીજા દાખલાની રકમ આપણી સમક્ષ આવી ચૂકી છે. અહીંયા મેં સાઈડમાં સૂત્ર પણ મૂકી દીધું છે. ચાલો પોઈન્ટ વાળું છે એટલે એ પ્રમાણે કરીએ. તો 5.1 ને આપણે 5 વધતા 0.1 લખશું, 5.2 ને 5 વધતા 0.2 લખશું. તો 5 વધતા 0.1 ગુણાકારની નિશાની કૌંસમાં લખતો હોય ન લખો તો એ ચાલે. 5 વધતા 0.2. હાલો આ x બે સરખા છે એટલે આ a અને આ b સૂત્રમાં મૂકતા જાય. પહેલા x નો વર્ગ ખાલી કિંમત જ મૂકવાની, 5 નો વર્ગ વધતા a વધતા b એટલે 0.1 વધતા 0.2, 0.1 વધતા 0.2 ગુણ્યા x. x શું છે? 5 એટલે ગુણ્યા 5, પાછળ 5 લખી દઉં, વધતા a ગુણ્યા b એટલે કે 0.1 ગુણ્યા 0.2. એ બી શું છે? તો કે આ ગુણ્યા બી એટલે કે a ગુણ્યા બી. ઓકે, હવે દેતું જવાનું સાદું રૂપ. તો સૌ પ્રથમ 5 નો વર્ગ કેટલો થાય? 25, એ તો આપણને ખ્યાલ છે. 0.1 વધતા 0.2 એટલે 0.3 થશે. હું એમ નંબર લખી દઉં, વધતા કાઉન્સમાં 0.3 અને પાછળ 5 એમ નંબર લખી દઉં. આપણે પછીના સ્ટેપમાં આમનું સાદું રૂપ કરશું. હવે 0.1 ગુણ્યા 0.2 કરવા તો 2 × 2 થાય. આમાં એક આંકડા પછી પોઈન્ટ, આમાં એક આંકડા પછી પોઈન્ટ, એટલે કુલ 2 આંકડા પછી પોઈન્ટ ખસેડવાના એટલે 0.02 આમનો જવાબ આવશે. 2 આંકડા પછી પોઈન્ટ ખસેડો એટલે 0.02. હાલો આ 2નો ગુણાકાર હું સાઈડમાં કરી લઉં, 5 × 3. અહીંયા 0 આંકડા પછી પોઈન્ટ, અહીંયા 1 આંકડા પછી પોઈન્ટ, એટલે કુલ 1 આંકડા પછી પોઈન્ટ ખસેડવાના રહેશે. 5 × 3 = 15, 1 આંકડા પછી પોઈન્ટ ખસેડે એટલે 1.5 થશે. ચાલો 25 વધતા 1.5 વધતા 0.02 આમનો સરવાળો કરો. તો 25 × 26 બરોબર 0.5 અને પછી 2, 26.52. 26.52 ડાયરેક્ટ ન આવડતું હોય તો 4 × 4 સાઈડમાં લખજો. તમે જો હું લખીને બતાવું તમને, 25 કાંઈ ન હોય તો 0 મૂકી દઉં. હાલો 1.5, પોઈન્ટની નીચે 5, 0.02 જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં મૂકી દો 0. હાલો 0 વત્તા 0 વત્તા 2 એટલે 2, 0 વત્તા 5 વત્તા 0 એટલે 5, પોઈન્ટની નીચે પોઈન્ટ, 5 × 1 = 6 અને 2, 26.52 આવ્યો. 26.52. ઓકે, હવે પહોંચી જાય આપણે દાખલા નંબર 3 તરફ. હાલો પોઈન્ટ વગરનો દાખલો છે. પોઈન્ટ વગરના દાખલામાં તો આપણને વાંધો આવતો નથી, જોકે પોઈન્ટ વાળામાં વાંધો નથી આવતો. તો આપણું જે સૂત્ર છે તે સૂત્ર પહેલા હું એ સાઈડમાં મૂકી દઉં. હાલો એ મુજબ આપણે ગણતરી કરીએ. પહેલા તો હું 100 ને લખીશ શું, 103 ને લખીશ 100 વધતા 3 બરોબર. હવે 98 ને લખીશ 100 ઓછા 2, 100 ઓછા 2. હવે સૂત્રમાં તો કંઈક એવું છે કે અહીંયા બધે બે જગ્યાએ પ્લસ પ્લસ હોવો જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ હોવો જોઈએ. તો હું આને આ રીતે લખી શકું જો એક સ્ટેપ વધારાનું કરીશ એટલે સહેલું પડે. 100 વધતા 3 અને આ નામ લખું 100 વધતા −2 એટલે આ થશે આપણા એક્સ બરોબર. આ 3 થશે એ અને માઇનસ નિશાની સહિતનો 2 એ થશે આપણું બી. −2 એ આપણા થાય બી. ઓકે, હવે વધતા જાય આગળ. શું છે? એક્સ વર્ગ એટલે એક્સ શું છે? 100 એટલે 100 નો વર્ગ વધતા એ વધતા બી એટલે જોતા જાઓ કૌંસમાં એ શું છે તો કે 3 વધતા બી શું છે? −2 માઇનસ નિશાની સહિતનો બી બરોબર 2. હવે ગુણ્યા એક્સ, એક્સ શું છે? 100 વધતા એ ગુણ્યા બી એટલે કે 3 × −2 તો લખી નાખીએ 3 અને બીજા કૌંસમાં −2. આવી રીતના આપણે આમ લખીએ તો એ ગુણાકાર જ થયો. 100 નો વર્ગ તો કે 2 મીંડા નો વર્ગ 4 મીંડા પાછળ, એવી રીતના જ આપણે બોલવાનો. 3 × 2 = 6 વધતા ઓછે ઓછા એટલે કુલ અહીંયા વધતાની જગ્યાએ આગળ થઈ જશે ઓછા એટલે −6 અને ગુણ્યા 100 કરી દો ભેગું એટલે −600 વધતા 3 × 2 = 6 વધતા ઓછે ઓછા −6 અને −6 અને આ આગળ વધતા વધતા ઓછે ઓછા એટલે આ પણ થઈ જશે આપણું −6. હવે 10,000 માંથી 600 બાદ કરો એટલે 9,400 મળે. કઈક ભૂલ થઈ હોય એવું લાગે છે કે સાચું જ છે? ના, સાચું જ છે. જોતા જાજો, એક જ સેકન્ડ જોઈ લઉં પેલા. 3 ઓછા 2 કર્યા આપણે
અહીંયા મેં ભૂલથી 3 ગુણ્યા 2 કરી દીધું, જોયું 3 ઓછા 2 કરો એટલે 1 વધે અને 1 ગુણ્યા 100 100 થાય, બરોબર કેટલા થાશે 100, અને અહીંયા ઓછા દિશાની છે એટલે ઓછા 100. ઓકે આગળ જોતા જઈએ, હવે આ 10000 માંથી 100 બાદ કરો એટલે 9900, એમાંથી બીજા 6 બાદ કરો એટલે 9894, કેટલો જવાબ આવશે 9800. મિત્રો એક વસ્તુ હજી ભૂલ કરી દીધી આપણે, જોજો વધતે વચ્ચે ઓછા, બરોબર એટલે ઓછા અહીંયા વચ્ચે આવે, 3 માંથી 2 જાય તો 1, મોટો 3 છે, નિશાની તો પ્લસ છે, નિશાની કેવી આવશે પ્લસ જ આવશે, બરોબર 10000 વધતા 100 કરશો એટલે 10100, અને એમાંથી 6 બાદ કરી નાખો એટલે 10094 આ આવી ગયો જવાબ. હવે નિશાનીની ભૂલ ન થાય તો ખાસ ધ્યાન રાખજો. હવે જોતા જાય દાખલા નંબર 4 અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો, પોઈન્ટ વાળો દાખલો છે, ગભરાવાનું નથી, આપણે કરી લેશું કારણ કે પોઈન્ટ વાળા ગુણાકાર ભાગાકાર સરવાળા બાદ બાકી આપણને આવડે છે. પેલા 9.79 આવી રીતના લખું 10 - 0.3, એમના પછી 9.8 ને એવી રીતના લખું 10 - 0.2, તો એમ ન લખવું હોય તમે આમે કરી શકો કે 9 - 0.7 અને 9 - 0.8 આ રીતના તમે કરી શકો, આ એક્સ આ એક્સ આ એ અને આ બી આ રીતના કરી શકો, પરંતુ આ નવી રીતના કર્યું, એક સ્ટેપ વધારી દઉં કારણ કે આપણો જે હતો સૂત્ર એમાં તમને ખ્યાલ છે કે અહીંયા બે જગ્યાએ વધતા છે એટલે 10 - 0.3 આમ લખું, 10 - 0.2. ઓકે આને કહી દેવાનું તમારે એક્સ. હવે -0.3 એ છે, -0.2 બી છે, ચાલો સાદુરૂપ દેતા જાય, પેલા છે એક્સનો વર્ગ, એક્સ છે 10 એટલે 10નો વર્ગ વધતાની નિશાની, એ વધતા બી તો એ છે -0.3 વધતા બી -0.2, અને આખા કાઉન્સને એક સાથે ગુણવાનો એટલે 10 સાથે ગુણવાનો, વધતા એ ગુણ્યા બી એટલે કે 0.3 - -0.2 એટલે -0.3 - 0.2. ઓકે કરતા જાય 10નો વર્ગ 100, જોતા જાય આ ગુણાકારમાં નથી પહેલાં તો, બરોબર એટલે એ ખાસ એ વસ્તુનું તમે ધ્યાન રાખજો. અહીંયા વચ્ચે છે માઇનસ, વધતે ઓછે ઓછા, બરોબર અહીંયા એટલે બે વચ્ચે નિશાની આવશે ઓછાની, ઓછે ઓછે વધતા 0.2 વધતા 0.3 એટલે 0.5, મોટો 0.3 છે, નિશાની માઇનસ એટલે -0.5 ગુણ્યા 10 છે એટલે કાઉન્સની બહાર 10 એમને લખી નાખું, વધતા આ બંનેનો ગુણાકાર તો જોજો મોઢે જ કરી નાખું, ઓછે ઓછે વધતા થશે એટલે આવશે તો વધતા. અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે, અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે, કુલ કેટલા આંકડા પછી પોઈન્ટ થયા, બે આંકડા પછી 3, 2, 6, 6 માં 2 આંકડા પછી પોઈન્ટ એટલે 1 અને 2 એટલે 0.06. હાલો હવે જોજો 0.5 ને 10 ગુણે ને તો પોઈન્ટ એક સ્ટેપ આ બાજુ જાય કારણ કે 10 સાથે ગુણાય છે, એક મીંડા સાથે ગુણે છે એટલે એક સ્ટેપ ઓલી બાજુ જશે એટલે 100 - 10 - 0.06. હવે 100 માંથી 10 બાદ કરો એટલે વધે 90.06, પછી આવે અહીંયા 0 આવે 90 એડ થાય એટલે 90.06 જવાબ આવે. નહીં સોરી જોજો શું કર્યું તો કે પોઈન્ટ એક સ્ટેપ આમ જાય 10 સાથે ગુણ્યું એટલે 5 આવે, 10નું આવે 5. હવે 100માંથી 5 બાદ કરો તો 95 અને 0.06 પછી આવે 06. ઓકે જો તમને આ દાખલો સમજાણો હોય ચોથો દાખલો તો ચાર કરીને કોમેન્ટ બોક્સમાં ડન લખીને જણાવો, બધા જ દાખલા સમજાઈ ગયા છે તો ઓલ ડન લખીને જણાવો. મિત્રો જોયું તમે કે માત્ર ચાર દાખલા છે પરંતુ પોઈન્ટવાળા દાખલા થોડાક અટપટા છે, અટપટા એટલે કે છે આવડી જાય એવા જ પરંતુ ભૂલો પડે એવા છે, તો ખાસ ગણતરીમાં ભૂલ ન પડે તેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા તમામ દાખલા તમામ ચેપ્ટર આખે આખું ચેપ્ટર પૂરું થાય છે. લાઇનસર તમારે વિડીયો જોતા હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, આ ચેપ્ટરના તેમાં વિડીયો મેં મૂકી દીધા છે, તેમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ યુટ્યુબમાં તમને વિડીયો ખુલી જશે, એકદમ ફ્રી છે, તો જરૂરથી તેમાંથી તમે લાઇનસર તમામ વિડીયો ગોતી શકશો. ઓકે મજા આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોના તમામ મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો, અને બધા જ દાખલા વ્યવસ્થિત સમજાઈ ગયા છે તો ઓલ લખી અને ડન લખીને તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. ફરી મળશું એક સરસ મજાના એવા નવા વિડીયો.